સાબરકાંઠાના 16 કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા 8956 ઘરોનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો. આરોગ્યની રેપડી રિસ્પોન્સથી 172 ટીમો દ્વારા 44,103 લોકોની ચકાસણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લામાં COVID-19ના 28 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. જિલ્લામાં નોંધાયેલા અગાઉ 25 કેસ તેમજ મંગળવારના રોજ અન્ય 2 નવા કોરોના પોઝિટિવના કેસ સામે આવતા જિલ્લામાં અત્યાર સુધી 28 કેસ નોંધાયા છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના 24 અને અન્ય જિલ્લામાંથી આવતા 4 કેસ છે. મંગળવારના રોજ જાહેર થયેલા નવા 2 કોરોના પોઝિટિવ કેસ, જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આવા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અગાઉના 14 કન્ટેનમેન્ટ સાથે અન્ય 2નો ઉમેરો થતાં 16 ગ્રામ તથા શહેરી વિસ્તારને કન્ટેનમેન્ટ હેઠળ આવરી લેવાયા છે. સાબરકાંઠા જિલ્લાના 16 કન્ટેનમેન્ટ COVID-19ના સંક્રમણને ધ્યાનમાં રાખી 8956 ઘરોને સર્વે હાથ ધરાયો, જેમાં 44,103 લોકોને આરોગ્યની ચકાસણી કરાઈ. કોરોના પોઝિટિવ આવનાર વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 154 લોકોને સરકારી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 1910 લોકોને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કાલ કુલ 24 સાબરકાંઠાના અને 1 મહીસાગરનો કોરોનાનો કેસ અને 3 અમદાવાદ જિલ્લાના દર્દી હિંમતનગર ખાતે સારવાર હેઠળ રખાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 2 વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા છે, જ્યારે 6 વ્યક્તિઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. હાલ 19 લોકો સારવાર હેઠળ છે, જેમાં 2 બાળકોના સમાવેશ થાય છે. નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર 0-2772-24-6422 ઉપર ફોન કરીને કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત તમામ તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલ રૂમ પરથી પણ માહિતી મેળવી શકાશે. બ્યુરો રિપોર્ટ્સ, ZSTV, સાબરકાંઠા.